हेलो विद्यार्थीओ, केम छो बधा? मजामां? अमे पण मजामां विद्यार्थीओ। आपणुं धोरण छे, पहेलुं विषय छे गणित। तो विद्यार्थीओ, श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन स्टडीमां तमारा सौनुं स्वागत छे। विद्यार्थीओ, आपणे गणित विषयमां प्रकरण चौथुं जे छे ए भणवानुं छे। सेमां? तो के समरस पोथीमां आपणे प्रकरण चौथुं जे छे ए हवे आगळ भणवानुं छे। पाना नंबर 136 समरस पोथीमां, पाना नंबर 136 आपणे चौथुं प्रकरण जे आपणुं छे ए भणवानुं छे। मारा गया वीडियोमां चौथुं प्रकरण जे छे आपणे थोड़ूक पाठ्यपुस्तकनी मददथी जोयुं हतुं। तो आपणे आजना वीडियोमां चौथुं प्रकरण जे छे ए समरस पोथीनी मददथी भणवानुं छे। तो विद्यार्थीओ, जोईए आपणे समरस पोथीनी मददथी आपणुं चौथुं प्रकरण, पाना नंबर 136। चौथा प्रकरणनुं नाम छे बादबाकी। शुं नाम छे? बादबाकी। तो बादबाकीमां विद्यार्थीओ, 5 થી 1 સુધી બાદબાકીનું ગીત, 5 થી 1 સુધીનું બાદબાકીનું ગીત। તો વિદ્યાર્થીઓ, આ બહુ સરસ 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 મજાનું ગીત છે, આપણે જોઈએ। તો કે 5 5 ચકલીઓ ચણતી હતી ચણતી હતી, આપણે જેવું સરવાળામાં ગીત હતું એવું જ છે। 1 ઉડી ગઈ, રહી ગઈ 4, 4 4 ચકલીઓ ચણતી હતી ચણતી હતી। 1 ઉડી ગઈ અને રહી ગઈ 3, તો કે 3 3 ચકલીઓ ચણતી હતી ચણતી હતી। 1 ઉડી ગઈ અને રહી ગઈ 2, તો કે 2 2 ચકલીઓ ચણતી હતી ચણતી હતી। 1 ઉડી ગઈ અને રહી ગઈ 1, તો કે 1 1 ચકલીઓ ચકલી ચણતી હતી ચણતી હતી। તો કે 1 ઉડી ગઈ અને 1 કે ન રહી, તે સંખ્યામાં શૂન્ય ગણાય। તો આ હતું આપણું સરસ મજાનું જે બાદબાકીનું ગીત જે છે એ તમારે સૌએ ઘરે ગાવાનું છે। એની પછી છે વિદ્યાર્થીઓ પાના નંબર 137। તો 137માં સૂચના એમ છે કે નમૂના પ્રમાણે ચિત્રો ગણી ને સંખ્યા લખો અને બાદબાકી કરો। નમૂના પ્રમાણે ચિત્ર ગણી, સંખ્યા લખી અને બાદબાકી કરવાના છે। તો સૌથી પહેલાં તમે ચિત્ર જોઈ શકશો। તો ચિત્ર ઉપર નારિયેળીનું ઝાડ છે, ચિત્રમાં નારિયેળીના ઝાડ બતાવેલા છે। એ નારિયેળીના ઝાડમાં સૌથી પહેલું ચિત્ર છે તો 5 નારિયેળ બતાવ્યા છે, પછી 2 નારિયેળ પડી ગયેલા દેખાય છે, અને નારિયેળીના ઝાડમાં કેટલા નારિયેળ છે? 3 જ નારિયેળ છે। તો વધ્યા કેટલા? તો કે 3 વધ્યા। 5 નારિયેળીમાંથી 2 નારિયેળ લઈ લ્યો તો કેટલા વધશે? 3। એની પછી છે તમને પાંદડા બતાવી છે, તો ડાળી પર તમને કેટલા પાંદડા બતાવી છે? 4 પાંદડા। તો એમાં લખવાનું છે 4, 4 પાંદડા બતાવી છે, એમાંથી કેટલા લઈ લીધા? 2 લઈ લીધા। તો વધ્યા કેટલા? તો કે 2। પછી જુઓ તમે કે ફૂલ ઉપર 3 પતંગિયા દેખાય છે, ફૂલની ફરતે કેટલા છે? 3 પતંગિયા છે, એમાંથી 3 3 પતંગિયા ઉડી ગયા, એટલે કે 3 3 પતંગિયા લઈ લીધા। તો 3માંથી 3 3 વયા ગયા, તો વધ્યા કેટલા? તો કે 0। એ કોઈ વધ્યા? તો કે નહીં। પછી છે છોકરો જે છે દડાથી રમે છે, તો આ દડો જે છે એમાંથી 5 દડા દેખાય છે, તો 5 દડામાંથી સૌથી પહેલાં કેટલા દેખાય છે? 5, 5માંથી 2 બાદ કરીએ તો કેટલા વધ્યા? તો કે 3। પછી છે કેરી, તો 5 સૌથી પહેલાં કેટલી દેખાય છે તમને આમાં વિદ્યાર્થીઓ? સૌથી પહેલાં જે છે એ આમાં કેટલી દેખાય છે કેરીઓ? કેટલી કેરી છે એ જુઓ, અને તમારી હવે તમારે જાતે લખવાનું છે સમરસ પોથીમાં, તમારે તમારી જાતે લખવાનું છે કે કેટલી કેરી છે અને એમાંથી કેટલી આપણે બાદ કરી અને કેટલી વધી। પછી ચકલીઓમાં પણ એવી રીતે કરવાનું છે, કેટલા પક્ષી છે
એ પક્ષીઓ લખવાના છે, સાથે સાથે એટલા જ બાદ કરવાના છે અને કેટલા વધ્યા એ તમારે લખવાનું છે. એની પછી વિદ્યાર્થીઓ પાના નંબર 138. પાના નંબર 138માં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે નમૂના પ્રમાણે ચિત્ર ગણી અને સંખ્યા લખો અને બાદબાકી કરો. નમૂના પ્રમાણે ચિત્રો ગણી, સંખ્યા લખો અને બાદબાકી કરો. તો નમૂનામાં સૌથી પહેલાં જોવો કુંજો. કેટલા જગ આપેલા છે? તો કે 6 જગ આપેલા છે. એમાંથી 4 જગ જે છે એ બાદ કર્યા. ટ્રેની અંદર કેટલા જગ છે? 6 જગ છે. એમાંથી 4 જગને તમે જોઈ શકો છો કે ટ્રેમાંથી કાઢી નાખ્યા. તો વધ્યા કેટલા? તો કે 2 જગ વધ્યા. એની પછી છે વિદ્યાર્થીઓ દેડકા. તો કે અહીં તમને કેટલા દેડકા દેખાય છે પાણીની ઉપર? તો કે 1, 2, 3, 4 અને 5. 5 દેડકા બતાય છે. તો 5, એમાંથી 2 દેડકા બહાર નીકળી ગયા. 2 દેડકા નીકળી ગયા. તો વધ્યા કેટલા? તો કે 3. એની પછી વિદ્યાર્થીઓ પાંદડા જે છે તો કેટલા દેખાય છે? તો કે 1, 2, 3, 4, 5. જો વિદ્યાર્થીઓ છૂટા છૂટા પાંદડા તમને કેટલા દેખાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, 7, 8 અને 9. 9 છે પાંદડા. કેટલા છે? 9 પાંદડા દેખાય છે. 1, 2, 3, 4, 5, 6. એમાં 1માં 3 પાંદડા છે. એવી જ રીતે આ બાજુ પણ 1, 2 અને 3. 3 ને 3, 6 ને 3, 9 પાંદડા દેખાય છે. હવે આ ચિત્રમાં જુઓ તો 1, 2, 3, 4 અને 5 પાંદડા ડાળી ઉપર છે અને બાકી 1, 2, 3 અને 4 પાંદડા ખરી ગયા છે. તો 4 પાંદડા બાદ કરવાના. તો 9માંથી 4 પાંદડા જાય તો કેટલા વધશે? 5. એની પછી ટોપલીમાં કેરી જુઓ તો 5 કેરીઓ દેખાય છે. એમાંથી 1 કેરી નીચે પડી ગઈ. તો કે 5 - 1. તો વધી કેટલી? 5 - 1 એટલે 4 કેરી વધી. તો આવી રીતે વિદ્યાર્થીઓ બાદબાકી જે છે એ કરવાની હોય છે. આજનો પીરિયડ આપણે વિદ્યાર્થીઓ અહીં જ પૂરો કરીએ. સમરસ પોથીમાં તમારે પાના નંબર 137 અને 138 પૂરવાનું રહેશે. હોમવર્કમાં વિદ્યાર્થીઓ સમરસ પોથીમાં પાના નંબર 137 અને 138 વિડીયોમાં જેમ કરાવ્યું છે એવી રીતે પૂરવાનું રહેશે. તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.